नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण आठ में कम्प्यूटर परिचय एम पहलूज आप प्रकरण है कम्प्यूटर परिचय एना विषे थोड़ी माहिती विशेष मेलवीशू। आजन युग केव तो आईटी युग है, इन्फॉर्मेशन टेक्नोलॉजी युग है, जेमा पड़े पड़े कम्प्यूटर जरूर पड़े। एटल बड़ी कम्प्यूटर वपराश एट बढ़ी गयो है कि आपने एना वगर चले एम छेज नहीं। એટલે હવે આપણે કમ્પ્યુટર તો બરાબર શીખવું જ રહ્યું, એટલા માટે આપણે એના વિશે થોડીક માહિતી મેળવીએ। કમ્પ્યુટર શું છે? તો કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે, જેમ આપણે ફ્રીજ, ટીવી, પંખો, એસી એ બધા વીજળીથી ચાલતા ઉપકરણો છે, એવી જ રીતે કમ્પ્યુટર પણ વીજળીથી ચાલતું એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે, જેની અંદર એના જે આપણે દેખાય છે કે કમ્પ્યુટરના સાધનોમાં મુખ્યત્વે આપણને દેખાય એવા કયા છે? મોનિટર છે, કીબોર્ડ છે, માઉસ છે, સીપીયુ છે, બીજું પાવર કંટ્રોલ પણ આવે છે, કંટ્રોલર આવે છે, પછી પ્રિન્ટર પણ આવે છે। તો જે આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ એ બધા કમ્પ્યુટરના એવા ભાગ છે જેને કહેવાશે હાર્ડવેર। શું કહેવાય એને? હાર્ડવેર। હવે કેવી રીતે કામ કરે છે એ પણ થોડું જાણી લઈએ। જો પહેલાંના જમાનામાં કમ્પ્યુટરને એવી રીતે ગણતરી કરવામાં આવતી કે આ ફક્ત કેલ્ક્યુલેશન માટે જ વપરાય છે, ગણતરી કરવા માટેનું એક યંત્ર એવી રીતે બધા સમજતા, પણ વાસ્તવિકમાં કમ્પ્યુટર દ્વારા હવે આપણે શેમાં શેમાં ઉપયોગ કરીએ છીએ? એક તો તમે અત્યારે મને સાંભળી શકો છો, બરાબર, એ ઇન્ટરનેટના માધ્યમથી કરી શકીએ, એ આપણે જોઈશું આગળ। પછી એમાં રમતોએ રમો છો અત્યારે, પછી ચિત્રો જોઈ શકાય છે, ચલચિત્રો જોઈ શકાય છે, સંગીત સાંભળી શકાય છે, અને બીજા બધા વાંસ જે ઇલેક્ટ્રોનિક સાધનો યંત્રો હોય છે ને એની મોનિટરિંગ એને ઓપરેટ પણ કમ્પ્યુટર દ્વારા થાય છે। એ ભલે મોટા પ્રકારના સુપર કમ્પ્યુટરથી થાય છે, પણ એ કમ્પ્યુટરથી સંભવ છે। તો આપણે એવા ઘણી બધી બાબતોમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, જટિલ ગણતરીઓ કરવામાં બહુ સરસ રીતે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ। ખાસ તો એ કામ કેવી રીતે કરે છે એ આપણે જોઈએ। તો પહેલાં સૌ પ્રથમ માહિતીને ઇનપુટ કરવાનું કામ કરીએ છીએ, આપણે કરીએ છીએ ને, ચિત્રો નાખવા હોય કમ્પ્યુટરમાં, પછી કંઈ પણ પ્રોસેસ કરવી હોય તો પહેલાં ટાઈપ કરશું ને, ટાઈપિંગ શેનાથી કરશું? તો કીબોર્ડથી કરશું ને, અને બીજું શેનો ઉપયોગ કરીશું આપણે? માઉસનો ઉપયોગ કરીશું, બરાબર ને? તો એને માહિતી ઇનપુટ કરવામાં, ઇન એટલે માં, પુટ એટલે મૂકવું, માહિતી અંદર મૂકવામાં કયા બે સાધનોનો ઉપયોગ થાય છે? એક કીબોર્ડ અને બીજું માઉસ। એટલા માટે આ બે ડિવાઇસને કયું? કીબોર્ડ અને માઉસ, આ બે કમ્પ્યુટરના ડિવાઇસને ઇનપુટ ડિવાઇસ કહેવાય। શું કહેવાય? ઇનપુટ ડિવાઇસ। તો આપણે જે માહિતી કમ્પ્યુટરમાં દાખલ કરીએ છીએ આના દ્વારા એ કાચી માહિતી ઇનપુટ કરી કહેવાય, પછી એના પર પ્રોસેસ થાય છે, એનો પહેલાં સંગ્રહ થાય, પછી એનો પ્રોસેસ થાય, અને જો ગાણિતિક માહિતી આપણે કેલ્ક્યુલેશન કેવું કરતા હોય તો એ એરેથમેટિક લોજિક યુનિટ જે સીપીયુમાં હોય છે એના પણ ત્રણ વિભાગ છે, તો એમાં એ પ્રોસેસ થઈ અને બીજી જે સોફ્ટવેર છે એપ્લિકેશનો આમાં બધી હોય એને સોફ્ટવેર કહેવાય, જેના પર બધી પ્રોસેસ કરવામાં અને મોનિટરિંગ કરવામાં બહુ મહત્ત્વનો ફાળો આપે છે। તો એમાં બધી પ્રોસેસ થઈ અને પછી આપણને અહીંયા દેખાય છે। તમને એવું થતું હશે કે અમે તો ટાઈપ કરીએ એવું તરત જ આમાં દેખાય છે? હા, એ દેખાય છે, પણ એટલી સ્પીડ એની એટલી છે કે આમાં બધી પ્રોસેસ થઈને તાત્કાલિક તરત જ દેખાય છે, એટલી સ્પીડમાં કામ કરે છે। તો બધી પ્રોસેસ શેમાં થાય છે? તો આમાં, સીપીયુમાં, અને એટલે એને પ્રોસેસિંગ યુનિટ કહેવાય છે, અને પછી માહિતી આપણને ડેસ્કટોપ અને મોનિટરમાં દેખાય છે, અને વીડીયુ પણ કહે છે, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, તો અહીંયા દેખાય છે એટલા માટે એને આઉટપુટ ડિવાઇસ કહેવાય છે। બીજું શેમાં જોઈ શકીએ છીએ? આમાં જે દેખાય છે એને સોફ્ટ કોપી કહે, પણ જો પ્રિન્ટરમાંથી બહાર નીકળે તો એને હાર્ડ કોપી કહેવાય। સમજાઈ ગયો ને પ્રોસેસ? આટલી, બાકીનું આપણે બીજા વિડીયોમાં જોઈશું। નમસ્કાર।